નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કરંટ અફેર્સ ડિસેમ્બર બે હજાર ઓગણીસના પ્રશ્નો જોઈશું આગળનો પાર્ટ વન પણ બનાવેલો હતો ડિસેમ્બરના કરંટ અફેર્સનો જે તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમે એ વિડીયોને લિંક મળી જશે આ પ્રશ્નો તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે ચલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ઈરાને સ્વ ભાષામાં વાત કરી શકતો રોબોટ બનાવ્યો તેનું નામ શું છે સુરેના સેકન્ડ ક્વેશ્ચન પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા આપવાની જાહેરાત કરવામાં આવી છે પરવેઝ મુશરફ ત્રણ પોતાની પ્રથમ વનડે અને ટેસ્ટ મેચમાં સદી મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો આબિદ અલી ચાર ભારતના આગલા સેના પ્રમુખ કોણ બનશે તો મનોજ મુકુંદ નરવણે પાંચ તાજેતરમાં કોના દ્વારા વિઝિટર પુરસ્કાર બે હજાર ઓગણીસ આપવામાં આવ્યા રાષ્ટ્રપતિ શ્રી રામાનંદ કોવિંદ દ્વારા છ ડબલ્યુ ઇ એફના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે એકસો બારમો સાત ભારતમાં આગા આગામી ચીફ આર્મી તો મનોજ મુકુંદ નરવાણી આઠ કયા રાજ્યની પોલીસ એફએસએલમાં ટ્રેકી સોફ્ટવેર રજૂ કરનાર પ્રથમ ભર્યું તો હરિયાણા રાજ્ય નવ પંદરમાં નાણાં અધ્યક્ષ કોણ છે એન કે સિંહ દસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના લિંગ ડિસ્ટ્રિક્શન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે એકસો બાર અગિયાર ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ યર બે હજાર ખિતાબ કોણ જીત્યું તો સીબીઆઈ અધિકારી બીપી રાજુએ તે ખિતાબ જીત્યો છે બાર આઈસીસી વુમન ક્રિકેટ ઓફ ધ યર નો ખિતાબ કોણ જીત્યું તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસ પેરીએ તેર ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ગોવા મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે ભારતમાં આમ તો અંગ્રેજોથી આઝાદી ઓગણીસો સુડતાલીસ મળી ગઈ હતી પરંતુ તેના ચૌદ વર્ષ પછી પણ ગોવા પર પોર્ટુગીઝો શાસન જમાવીને બેઠા હતા ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કરી ગોવા દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાવ્યું હતું ચૌદમો ક્વેશ્ચન રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો અઢાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારત સરકાર દ્વારા બે હજાર તેરથી રાષ્ટ્રીય લઘુમતી દિવસ ઉજવવામાં આવે છે લઘુમતી બે પ્રકારની હોય છે એક ધાર્મિક લઘુમતી અને બીજી ભાષાકીય લઘુમતી પંદરમું ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર દિવસ અઢાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ધાર્મિક ઉત્પીડન અધિકારોનું શોષણ માનવીય શોષણથી સ્થાનાંતર કરેલા લોકો માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર દિવસ ઉજવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વ અરબી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો અઢાર ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર બાર થી વિશ્વ અરબી ભાષા દિવસ ઉજવવામાં આવે છે સત્તર તાજેતરમાં પાંચ દિવસીય તાનસેન સમારોહ પંચાણું ક્યાં શરૂ થયો હતો તો મધ્યપ્રદેશમાં શરૂ થયો જેમાં રાષ્ટ્રીય સન્માન પંડિત વ્યાસને આપવામાં આવશે અઢારમું ક્વેશ્ચન તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇલુસી બંધ ક્યાં આવેલું છે તો જે તુર્કીમાં માં આવેલું છે તેમના વચ્ચે એક જૂની મસ્જિદ આવતી હતી તેમને હટાવીને બે કિલોમીટર દૂર સુરક્ષિત સ્થાને મૂકી એટલા માટે તે ચર્ચામાં હતો ઓગણીસ નાગપુર મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું નામ બદલીને શું કરવામાં આવશે તો બાલા સાહેબ ઠાકરે નામ કરવામાં આવશે વીસમું ક્વેશ્ચન સમાજ કલ્યાણકારી યોજના વિજયમૃત અને સહચરી યોજના કોને શરૂ કરી તો કેરળ સરકારે શરૂ કરી જેમાં દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય આપવામાં આવશે એકવીસ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વીસ ડિસેમ્બરના રોજ બાવીસ ઓડિશા સરકારે શુદ્ધ પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો તો જલ સાથી કાર્યક્રમ લોન્ચ કર્યો ત્રેવીસ હોર્સ ઇન્ડિયા સો સેલિબ્રિટી સૂચિમાં પ્રથમ સ્થાન કોણ રહ્યું વિરાટ કોહલી ચોવીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલી બુક એક્ઝામ સંસ્કરણનું વિમોચન કોને કર્યું તો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલન બે હજાર ઓગણીસનું નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ત્રણ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર દરમિયાન સ્પેનના મેડ્રિજ શહેરમાં કરવામાં આવ્યું હતું આબોહવા પરિવર્તન માટેનું આ સંમેલન પચીસમું સંમેલન હોવાથી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કયા નિબંધ સંગ્રહ માટે કરવામાં આવ્યો તો હાસ્ય નિબંધ સંગ્રહ મોજમાં રહેવું રે તેના માટે આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે સત્યાવીસ ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ યર બે હજાર ઓગણીસનો ખિતાબ કોણ જીત્યું તો સીબીઆઈ અધિકારી બીપી રાજુએ જીત્યો અઠ્યાવીસ બે હજાર ઓગણીસ ગ્રામ્ય સ્વચ્છતા સર્વેમાં કયો જિલ્લો પ્રથમ રહ્યો તો તેર ગણા રાજ્યનો પેડાપલ્લી જિલ્લો પ્રથમ રહ્યો છે ઓગણત્રીસ ભારતીય નૌસેના દ્વારા સબમરીન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આઠ ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે ભારતીય નૌસેના નવસેના પ્રથમ સબમરીન આઈએનએસ એનએસ કલવરીને આઠ ડિસેમ્બર ઓગણીસો સડસઠના રોજ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી આથી આ દિવસની યાદમાં ભારતીય નૌસેના દ્વારા આઠ ડિસેમ્બરના રોજ આ દિવસ ઉજવાય છે વર્ષ બે હજાર ઓગણીસના ભારતના શ્રેષ્ઠ સો પોલીસ સ્ટેશનોની યાદીમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો છે તો મહીસાગર જિલ્લાનું બાલાસિનોર તાલુકા બાલાસિનોર પોલીસ સ્ટેશન જે બીજા ક્રમે આવ્યું છે અને પ્રથમ ક્રમે અંદમાન નિકોબારના અંદબાર જિલ્લાનું અબેરદીન પ્રથમ ક્રમે છે અને જ્યારે ત્રીજા ક્રમે બુરહાનપુર પોલીસ સ્ટેશન છે મધ્યપ્રદેશના એક થી દસમાં ટોટલ બે પોલીસ સ્ટેશનો આવેલા છે એકત્રીસ ક્વેશ્ચન ઇન્દ્ર બે હજાર ઓગણીસ યુદ્ધ અભ્યાસ કોના કયા કયા દેશ વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે તો દસથી ઓગણીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે બત્રીસ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં એક જ સ્થળેથી સૌથી વધુ પંચાવનસો વિધવા બહેનોને સહાયનો ઘીની જ રેકોર્ડ નોંધાયો છે તો સાણંદ ખાતે તેત્રીસ ભારતના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પડેસ્કની સ્થાપના માટે નિર્ભયા ફંડમાંથી કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો સો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ચોત્રીસ વિશ્વના સૌથી સ્વશક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામ કયા ક્રમે છે તો ચોત્રીસમાં ક્રમે છે પાંત્રીસ ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો શ્રી સુનિલ શેટ્ટી છત્રીસમો ક્વેશ્ચન ભારતના કયા રાજ્યમાં કેન્સરના રોગ માટે આશરે રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે પ્રોટીન થેરાપી સેન્ટરની સ્થાપના કરવામાં કરવાની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત સડત્રીસ ગુજરાતમાં બાળકોની વાંચન શક્તિ ખીલવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ક્યાંથી વાંચન અભિયાનનો પ્રારંભ કરાવ્યો કરાવવામાં આવ્યો તો ગાંધીનગર ખાતેથી અડત્રીસ તાજેતરમાં ગુજરાતના કયા શહેરોમાં સૈનિકો માટે યોજાયેલી મેરેથોનનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો તો અમદાવાદ ખાતેથી ઓગણચાલીસ સોળ વર્ષની સૌથી નાની વયે ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર બનનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે શ્રી મોક્ષડોશી જે લુણાવાડાના પત્ની છે ચાલીસ તાજેતરમાં ભારતમાં મધ્ય ભારતના પ્રથમ મેગા ફૂડ પાર્ક અવંતી મેગા ફૂડ પાર્કનું ક્યાં ઉદ્ઘાટન થયું છે તો દેવાસ મધ્યપ્રદેશ ખાતે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી કૌર બાદલે આ મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કર્યું છે ક્વેશ્ચન ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને દેવવ્રતે ગુજરાતમાં ક્યાંથી પ્રાકૃતિક ચિકિત્સા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી અમદાવાદથી પોરબંદર સુધી આ યાત્રા યોજાઈ હતી તેતાલીસ પાંચ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત કોની સાથે સંવાદ કર્યો હતો તો અગરિયાઓ સાથે સંવાદ કર્યો હતો તેતાલીસ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કઈ બેંકના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે તો બેન્ક ઓફ અમેરિકા એન્ડ ચુમ્માલીસ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પ્રથમ વખત સગ સગર્ભા વસતા સમયે સગર્ભા મહિલાને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત